વાત કરતા જ ઉપર ચડીને એવું લાગે મને આ લઈ લો ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ માતરમ વંદે માતરમ 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 વંદે માતરમ ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ 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 વંદે માતરમ 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 વંદે માતરમ આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને સ્થાપના દિવસ નિમિત્તે અમે ભારત માતાનું પૂજન કરી અને સ્થાપના દિનની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે અમારા તમામ કાર્યકર્તાઓ પોતાના ઘર ઉપર ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાવીને આ સ્થાપના દિનની ઉજવણી કરી રહ્યા છે અને એની અંદર સૌ કાર્યકર્તાઓએ ભાગ લીધો છે. આજે દેવુસિંહજી આપણા ઉમેદવાર લોકસભાના, એમને પણ સ્થાપના દિવસે એમની આજુબાજુના વિસ્તારની અંદર સ્થાપના દિનની ઉજવણી કરી છે. ત્યારે સાથે સાથે જ્યારે મોદી સાહેબ અને રામ મંદિરની સમગ્ર દેશની અંદર એક લહેર ફેલાઈ છે, ત્યારે જે અમારું સૂત્ર ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે કે અબ કી બાર 400 પાર, તો આને સાકાર કરવા માટે સૌ કાર્યકર્તાઓ કમર કસી અને ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરી અને છેલ્લા કેટલાય દિવસથી અમે સતત લોકોના ઘરે જઈ મોદી સાહેબનો સંદેશો આપીએ છીએ, સાથે સાથે પત્રિકાઓ આપીએ છીએ. દેવુસિંહજી ચૌહાણની પણ ઉમેદવાર તરીકેની પત્રિકાઓ આપીએ છીએ અને એમના ઘર ઉપર સ્ટીકર ચોંટાડી અને અમે આ પ્રચાર કરી રહ્યા છીએ ડોર ટુ ડોર, અને એની અંદર અમને જબરજસ્ત સફળતા મળી છે. અને અત્યાર સુધીમાં અમને ક્યારેય કોઈ ઇલેક્શનમાં આવકાર ના મળ્યો હોય એનાથી પણ ઘણો બધો વધારે, અને કોઈ પણ ઘરે કોઈ પણ જાતની નારાજગી બતાવ્યા વગર સૌએ મોદી સાહેબને અને રામ મંદિર જે બની ગયું અને રામ મંદિરના લોકો દર્શનાર્થે જવાના છે, ત્યારે આ અમે 400 સીટોની ઉપર NDA સરકાર અને મોદી સાહેબની સરકાર ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા